मिलिंद खमान, विजयनगर हायर सेकेंडरी स्कूल, विज्ञान प्रवाह, नारायणपुरा अहमदाबाद, धोरण 11-12 भौतिक विज्ञान प्रयोग की जवाबदारी संभाळी। आ पहला अपने 7 प्रयोग भौतिक ना सर्किट वाला, हवे 8मो प्रयोग तमारा जे कोर्स में छे ते अहीं आपणे समझी लईशुं। अहींया हेतु समझी लईए, सोनोमीटर अने विद्युत चुंबकनो उपयोग करी एसी प्रवाहनी आवृत्ति शोधो। साधनों सोनोमीटर, बे गजिया चुंबक ना होय तो नाड़ाकार चुंबक पण चाले, ट्रांसफॉर्मर, पल्ला अथवा तो वजनिया जे साथे पल्लू आवे छे ते, वजनिया अने माइक्रोमीटर स्क्रूगेज। अहींया जे तार वपराय छे बराबर छे એની ત્રિજ્યા શોધવા માટે માઇક્રોમીટર સ્ક્રુગેજનો ઉપયોગ થશે। તો સાધનો જોઈ ગયા પછી આપણે અવલોકનો જોઈએ। માઇક્રોમીટર સ્ક્રુગેજનું લઘુત્તમ માપ, આગળ ઘણા બધા પ્રેક્ટિકલમાં આપણે સમજી ગયા છીએ કે લઘુત્તમ માપ બરાબર પી એટલે વેચ અંતર ભાગ્યા એન એટલે વર્નિયરના કુલ કાપ। અહીં આગળ વેચ અંતર એટલે મુખ્ય માપપટ્ટીના એક વિભાગનું મૂલ્ય 0.1 અને વર્નિયરમાં કુલ 100 કાપા છે તો એન બરાબર 100 અને એટલે લંબા થાય એની 0.001 સેન્ટીમીટર, બરાબર છે, જે આપણે ત્રિજ્યા શોધીશું। હવે તારના દ્રવ્યની ઘનતા રો બરાબર આપણે આપી દીધી છે 7.9×10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ, અહીં બધા જ એકમ આપણે એમકેએફમાં લઈશું। પલ્લાનું દ્રવ્યમાન બરાબર છે, પલ્લું અથવા તો હેંગર કહીએ છીએ, તો એનું દ્રવ્યમાન પલ્લું છે 0.5 kg અથવા તો 500 ગ્રામનું કહી શકીશું। તો આ અવલોકનો આપણને આપેલા છે। હવે અહીંયા જોઈએ અવલોકન કોઠો, તો અવલોકન કોઠામાં હેંગરનું વજનિયા સાથેનું હેંગર આપણું કેટલું છે 0.500 ગ્રામ અથવા તો 0.5 કિલોગ્રામ અને એની અંદર આપણે જ્યારે પ્રેક્ટિકલ કરવા જઈશું ત્યાં જોઈશું કે 500 ગ્રામ વત્તા બીજું હેંગર સાથેનું વજન છે એ વજન આપણે પહેલાં ખાનામાં નોંધીશું, નાના વજન લઈશું। જો અહીંયા આગળ નાના કરવા પડશે વજન, અહીંયા આગળ આ જે દેખીએ છે તો આ આપણું હેંગર છે, હેંગર એટલે આની અંદર આપણે વજનિયા મૂકવા પડશે, તો આનું જે વજન છે આપણે કીધું છે પ્રમાણે 0.500 ગ્રામ અથવા તો 0.5 કિલોગ્રામ। હવે આપણે 0.6 કિલોગ્રામ કીધું છે એનો મતલબ શું થયો કે આ જે વજન છે બીજું નાનું 50 ગ્રામનું 100 ગ્રામ વજન મારે જો ઉમેરવું છે તો અહીં આગળ જોવા જોઈએ આ 50 ગ્રામના બે વજનિયા છે તો 50 ગ્રામ વત્તા 50 એટલે 100 ગ્રામ વત્તા 500 ગ્રામ એમ કરી અને આ 600 ગ્રામનું જે વજન છે બરાબર છે એ અહીં આપણે લખાવીશું એની અંદર અહીં, તો આ થયું 600 ગ્રામનું વજન છે બરાબર છે, દેખાય છે બધાને આ 500 ગ્રામ હેંગરનું વજન વત્તા 100 ગ્રામ એટલે પહેલાં ખાનામાં આપણે 0.6 ગ્રામ થઈ 6 kg થયું। હવે એ જ રીતે બીજા બે વજનિયા મૂકી દો વાળીએ તો આની અંદર બીજા બે વજનિયા હું ભરાઈ આની અંદર હું બીજા બે વજનિયા ભરાઈ અને જો હવે 500 વત્તા 600 વત્તા 100 એટલે 700 ગ્રામ વજન થઈ ગયું આવ્યું, તો આ વજન આપણે આ રીતે લટકાવી શકીશું આપણે આ 600 ગ્રામ અને એ જ રીતે બીજા બે ઉમેરીએ એટલે 800 ગ્રામ એટલે 0.8 kg વજન થશે અને એના માટે અનુનાદ લંબાઈ આપણે શોધવાની થશે, તો અનુનાદ લંબાઈ કેવી રીતે મળશે તો એ આપણે જ્યારે પ્રેક્ટિકલ ઉપર જઈશું ત્યાં આપણને ખબર પડશે। તો હવે આપણે અહીંથી આપણે પ્રેક્ટિકલ ઉપર જઈએ છીએ જ્યાં આપણી ગણતરી કરશું અને રીડિંગ લઈશું, ચાલો પ્રેક્ટિકલ ઉપર જઈએ છીએ। પ્રેક્ટિકલ ચાલુ છે, વિડીયો ચાલુ છે, ના ઉભા કરું છું કોઈ બીજે બધા પતા જો મિત્રો આપણે જે સાધનો કીધા એમાં આ છે આપણું સોનોમીટર બરાબર છે,
અને સોનોમીટરમાં જે સાધન કીધા છે એમાં આ છે આપણા બે ગજિયા ચુંબક અને એની વચ્ચે જે પાતળો તાર દેખાય બધાને જોવા દેખાય છે આ જે દેખાય આ પાતળો તાર છે અને એ તાર છે એ આવા બે ટેકા છે આ ટેકો એક અને અહીં આગળ છે આ ટેકો બે બરાબર તો આ બંને ટેકાની વચ્ચે અનુનાદ લંબાઈ આપણે શોધીશું હવે આ છે આપણો ટ્રાન્સફોર્મર જો દેખાય છે બે છેડા જોડેલા છે હા એસી પ્રવાહ જે છે એ ટ્રાન્સફોર્મર અને અહીં આગળ તાર છે બરાબર છે એ છે અને એના છેડે આપણે જે વજન અટકાવવું છે તે જો આ એંગલ આપણું 0.5 kg કીધું હતું 500 gram બરાબર તો પહેલું રીડિંગ આપણે અનુનાદ લઈ લેવું છે તો હવે હું અહીંયા જો સ્વિચ આ જે ટ્રાન્સફોર્મર છે એની સ્વિચ ઉપાડીશ બરાબર જો તારમાં થોડી ધ્રુજારી આવે છે જોજો હા જો દેખાય છે તારમાં ધ્રુજારી આવે અવાજ પણ આવે છે અવાજ પણ સમજાય જો તારની ધ્રુજારી જો તારની ધ્રુજાર આખો તાર છે એની વચ્ચે લૂપ બરાબર છે આખા લૂપ ઉત્પન્ન થાય એવું દેખાય છે તમને જો આ બાજુ પણ દેખાય છે તાર છે એ ધ્રુજતો દેખાય છે આખો જો દેખાય છે આખો તાર ધ્રુજે છે જો આ બંધ થઈ ગયું જો આ તાર પાતળો દેખાય છે હવે જો ધ્રુજારી આવે થોડી દેખાય છે જો જો આ ધ્રુજારી બંધ થઈ ગઈ હવે જો જોડો ધ્યાનથી જોજો ધ્રુજારી થાય જો દેખાય ધ્રુજારી ચાલુ થાય આખો તાર ધ્રુજે છે તો આ રીતે બરાબર છે બંને ટેકા વચ્ચેનું અંતર આપણે લેવાનું છે અને એ જે લંબાઈ લઈશું આવી રીતે આ ટેકો છે એક બરાબર આ બે ટેકા વચ્ચેનું અંતર જોવું હોય તો કઈ રીતે ખસેડીશ આવી રીતે ખસેડીશ જો દેખાય છે બે ટેકા જો આ બે ટેકા વચ્ચેનું અંતર જો તાર ધ્રુજે છે તારની ધ્રુજારી છે તો હવે રીડિંગ કેવી રીતે જોઈશું તો આ ટેકો એક અને આ ટેકો બે ટેકા છે તો એનું રીડિંગ જોઈએ આપણે કે આપણે રીડિંગ કઈ બાજુ બે બાજુ માપ છે આપણી પાસે જો અહીંયા આગળ દેખાય છે એકડો એક બે ત્રણ ચાર કરતાં આ બાજુ અહીંયા આગળ આપણું રીડિંગ છે એ 100 cm છે તો બે ટેકા વચ્ચેની લંબાઈ છે એ શોધવી હોય તો આપણું જે રીડિંગ છે એ એક બાજુ જોઈએ એ બાજુ ના જોવે આ બાજુ જોવે તો અહીંથી આવશે રીડિંગ જો અહીંયા આગળ છે 1 cm આ એક બે પેલી બાજુથી આવે છે એમ કરતાં અહીંયા આગળ આપણું 100 cm છે તો હવે અહીં આગળ આપણે 0.5 માટે લીધું છે જો આ 5 માટે ધ્રુજારી આવશે મેક્સિમમ થઈ છે તો રીડિંગ કેવી રીતે જોઈએ છે અહીં જો આપણું આ રીડિંગ કેટલું છે તો 26.45ની આસપાસ છે તો 26.4 એક ટેકાનું અંતર અને આ બીજો ટેકો જોઈએ જ્યાં ધ્રુજારી છે ત્યાં હા 83.5 આમથી જોઈએ એક્ઝેક્ટ ઉપરથી તો આપણું રીડિંગ છે 80.5 તો આ રીતે આપણું પહેલું રીડિંગ લીધું હવે ફરી પાછા વજનિયા બે વજનિયા મૂકી બે મૂકી દો હવે ફરી જો હું અહીંયા આગળ વજન લટકાવું છું જો બીજું આ 0.5 માટે લીધું 0.6 માટે લઉં છું જો દેખાય છે આ હેંગર ઉપર વજન મૂક્યું મેં બરાબર નીચેનું હેંગર અને એની અંદર બીજું 50-100 gram વજન અટકાયું અને એ વજન લટકાયા પછી હવે ફરી પાછી ધ્રુજારી જતી રહી જો તારની ધ્રુજાઈ છે જતી રહી તાર ધ્રુજતો નથી હવે જો લંબાઈ વધારું છું જો ટેકો ખસેડું છું બરાબર જો હવે તારની ધ્રુજારી આવવા માંડી છે થોડી જોઈ હા જો તાર ધ્રુજે છે એકદમ દેખાય છે અવાજ પણ આવે છે તારનો ગરર કરતો જો આ ટેકાની લંબાઈ ઘટી બરાબર છે અહીંયા આગળ આ બાજુ ટેકો છે એ ખસેડતા જઈએ છીએ તારમાં ધ્રુજારી જતી રહી જો ફરી પાછી ફરી ચાલુ થાય જો હા થઈ થોડી છે હા જો હવે મેક્સિમમ તારા દેખાય છે તારા ધ્રુજો રાખો આખા કંપન આવે છે આમાં કંપન આવે છે જો આમાં કરતાં જો દેખાય છે ફરી હા બરાબર એક લૂપ ઉત્પન્ન થાય છે
तो आ रीते तार छे ये मेक्सिमम ध्रुजे छे, तो फरी पाछो टेका एक तार ध्रुजे छे, जो हरे छे है तार ने ध्रुजा आ देखाय, जो अवाज पण आवे छे, तमने संभळाय छे अवाज, बराबर અવાજ પણ સંભળાય છે અને તારી ધ્રુજારી પણ લૂપ પણ દેખાય છે અને આ બીજા ટેકા વચ્ચેનો અંતર. તો ફરી પાછું રીડિંગ જોઈએ. અહીંયા આગળ 17.5 અને બીજા ટેકા વચ્ચેનો અંતર છે એ 80.5, બરાબર છે. તો આ રીતે બે રીડિંગ આપણે જોયા અને હવે રીડિંગ જોયા પછી આપણે ત્રીજું રીડિંગ લઈ અને ગણતરી કરી શકીશું. તો આ રીતે આપણા જે રીડિંગ છે એ આપણે એક કોઠામાં લઈ જઈએ અને જોઈએ. તો અહીં આગળ આપણે જે રીડિંગ લીધા એ જોઈએ કે ભાઈ 0.6 માટે આ ટી ગુણ્યા એમજી, ટી બરાબર 0.6 ગુણ્યા 9.8 વડે આપણે આને ગુણીશું એટલે જે મળી જશે. હવે L1 બરાબર કેટલી લંબાઈ આવી ગઈ? તો અહીંયા આગળ હતી L1 કેટલું લીધું હતું? તો આપણે જે ગણતરી લીધી હતી 17.5 અને 80.5, તો આ બંનેની આ એક ટેકા વચ્ચેનું અંતર હતું. એ ઉપરલો 17.5 અને 80.5, બરાબર છે. તો આ પહેલા ટેકાનું અંતર હતું અને આ બીજા ટેકાનું અંતર હતું. તો આ બે ટેકા વચ્ચેનું અંતર લંબાઈ શોધવાની અનુનાદ લંબાઈ કહેવાય. આપણે અનુનાદ લંબાઈ એટલે એની અંદર જે બધું બધું લોપ્સ ઉત્પન્ન થતા હતા એ લંબાઈ લઈએ. તો 80.5માંથી 17.5 બાદ કરીએ એ ગણતરી આવે એ આપણે અહીં લખીશું. તો અહીંયા 63.0 સેન્ટીમીટર, આ બંને સેન્ટીમીટરમાં છે. બીજી લંબાઈ પણ એ રીતે લીધી હતી તો અહીં 62.8 સેન્ટીમીટર આવી હતી. આ બંનેનો સરવાળો કરી અને આપણે સરેરાશ શોધી શકીએ. તો આ બંનેનો સરવાળો કરીએ 62.63 બરાબર. તો સરવાળો જ કરી લઈએ 63 વત્તા 62.8 બરાબર 125.8 ભાગ્યા 2 ઇક્વલ ટુ 62.9, બરાબર છે. 62.9 અને આની સરેરાશ લંબાઈ કહેવાશે 62.9 ભાગ્યા મીટર સો પહેર્યું છે ને એટલે 0.629 મીટર. આને આપણે MKSમાં એટલે મીટરમાં ફેરવવું પડશે. તો આ રીતે આપણી પહેલી ગણતરી કરી. હવે આપણે જોયું હતું એ પ્રમાણે એમાં આપણે ફેરફાર કર્યો હતો, બરાબર છે. હવે 0.7 માટે જોયું, પહેલાંમાં જેમ અનુદાન લંબાઈ લીધી હતી એ રીતે 0.7 માટે શું થશે? તો 0.7ની જે ગણતરી કરીએ છીએ, 0.7ની ગણતરી કરીએ તો અહીં 0.7 × 9.8, અહીં 0.8 × 9.8 અને આ ગણતરી લખીશું. હવે 0.7 માટે જ્યારે જોઈએ છે ત્યારે થોડીક લંબાઈ વધે છે, 68.0 અને 67.2, બરાબર. તો આની સરેરાશ કાઢીએ તો 68 વત્તા 67.2 ભાગ્યા 2 ઇક્વલ ટુ 67.6 અને એને મીટરમાં ફેરવીએ તો 0.676 મીટર. આ આપણું બીજું રીડિંગ થયું. કેટલા માટે? તો કે 0.7 કેજી માટે, 700 ગ્રામ એટલે 0.7 કેજી. એ જ રીતે આપણું ત્રીજું રીડિંગ લેવું હોય તો ત્રીજું રીડિંગ લઈશું આપણું 0.8 કેજી માટે. તો એનું જે રીડિંગ છે એ લગભગ 78.0, બંનેમાં 78ની આસપાસ આવે છે. તો અહીં આગળ 78.0 તો 0.78 આ થયું તમારું મીટરનું. હવે અગત્યનું આ ત્રણ સરેરાશ આવી ગયા પછી અહીં શોધવાનું છે રૂટ ટી. આ રૂટ ટી કેવી રીતે લાવીશું? તો આ જે ટી આપણે પહેલા ખાનામાં શોધ્યો એનું વર્ગમૂળ શોધવાનું થશે. અને રૂટ ટી છેદમાં એમ, આ એમ શું છે?
તો એમ એટલે અહીં આપણે લખ્યું છે તારની એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન એમ બરાબર પાય આર સ્ક્વેર રો. હવે એ કેવી રીતે શોધવું? તો એ અહીં જોઈ લઈએ આપણે કે પાય એમ બરાબર પાય આર સ્ક્વેર રો. રો આપણને આપેલી છે ઉપર, જો રો આપણને આપી દીધું દ્રવ્યની ઘનતા 7.9 × 10³. આર આપણે ત્રિજ્યા તારની શોધવી પડશે અને આપણે માઇક્રોમીટરની મદદથી તારની ત્રિજ્યા શોધી છે. પાઈની કિંમત લઈ લઉં 3.14 × 0.022 × 10⁻². કેમ -2 કરે અમે? તો અહીં આગળ સેન્ટીમીટરમાંથી મીટર વડે આપણે ફેરવવા પડશે એટલે -2 કર્યા અને એની પાછી બે ઘાત ગુણ્યા રો આપણને આપી દીધો છે 7.9 × 10³. અને આની મદદથી આપણે આ એમ શોધવો પડશે અને એ એમ શોધી અને અહીં કિંમત મૂકવી પડશે. તો આ રીતે વી બરાબર 2 1/2L વર્ગમૂળમાં T/M. આપણે T પણ અહીંથી શોધી લીધો, અહીંથી એકમ લંબાઈ દીઠ એમ પણ શોધી લીધો અને એ બંનેની ગણતરી કરી અને વી આપણે શોધી શકીશું. અને આ જે ગણતરી છે વીની, એ ગણતરી આપણે અહીંયા આગળ શોધી શકીશું. ત્રણેય ગણતરી 1, 2, 3 આની સરેરાશ શોધી કાઢી શકું, T/M આખી અને એક સરેરાશ શોધી. તો આ ગણતરી ઉપરથી આપણે શોધી શકીએ છીએ. હવે આને આપણે આલેખ ઉપરથી શોધવો છે તો એ બાજુમાં આપણે આલેખ જોઈએ. તો આલેખ ઉપરથી શોધવાનું છે તો આલેખમાં કીધું છે L² વર્સિસ √T નો આલેખ છે. તો અહીંયા આગળ વાય વર્સિસ એક્સનો આલેખ હંમેશા બનશે. તો વાય ઉપર શું લીધું છે? L² વાય અક્ષ ઉપર L² એક્સ અક્ષ ઉપર T લીધો છે. અને એનો આલેખ જો આપણે શોધીએ છીએ તો એ આલેખ આવી રીતે ઉદ્ગમ બિંદુથી પસાર થશે. આ આલેખ આપણો ઉદ્ગમ બિંદુથી પસાર થશે અને ઉદ્ગમ બિંદુથી પસાર થયા પછી એનો ઢાળ શોધવો પડશે. ઢાળ આપણે આગળ ઘણા બધા પ્રેક્ટિકલમાં શોધ્યો છે કે ઢાળ બરાબર y/x. તો આ જે માપ AB એટલે y અને આનું પ્રોજેક્શન લઈએ તો x, એટલે કે y/AB/BC. તો એ ઢાળનું મૂલ્ય છે એ શોધી અને ગણતરી વી બરાબર આવૃત્તિ બરાબર 1/√4m×ઢાળ. બરાબર છે? તો આ જે ગણતરી છે એ ગણતરીની મદદથી આપણો AC પ્રવાહની આવૃત્તિ ફ્રિકવન્સી V શોધવામાં આવે છે. મોટાભાગે આના પરિણામો આપણને ખબર છે કે AC પ્રવાહની આવૃત્તિ મોટાભાગે કેટલી હોય? 50 હર્ટ્ઝ. ભારત માટે જોઈએ તો AC પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. એનો મતલબ એ થયો કે આપણું જે રીડિંગ છે એ એપ્રોક્સિમેટલી આની આસપાસ આવવું જોઈએ. બરાબર છે? તો આ રીતે AC પ્રવાહની આવૃત્તિ આપણે સોનોમીટરની મદદથી બે રીતે, એક આપણી ગણતરીથી શોધી શકીશું, બીજું આપણે આલેખની મદદથી પણ આ શોધી શકીએ છીએ. તો આ રીતે આપણે AC પ્રવાહની આવૃત્તિ શોધી શકીએ છીએ. થેન્ક યુ. ઓકે.